હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા દર્શક મિત્રો? આઈ હોપ્સ કે તમે બધા મજામાં જઈશો. તો બધા જ દર્શક મિત્રોને જય શ્રી નાથ. હું છું તમારો પ્રિય દોસ્ત કેપી, અને મારી ગુજ્યુશન ચેનલમાં તમારું સ્વાગત છે. ફરીથી આવી ગયું છે તમારા માટે એક નવી જ રેસીપી લઈને. તો ચાલો આપણી રેસીપીની શરૂઆત કરીએ. તો આજે આપણે ઘઉંના લોટની રેસીપી બનાવવાની છે. એના માટે મેં એક વાસણ લઈ લીધું છે, અને ત્યારબાદ આ છે આપણે ઘઉંનો લોટ. તો એક વાટકો આપણે ઘઉંનો લોટ એમાં અંદર એડ કરી દેવાનો છે. ઘઉંનો લોટ એડ કરી દીધા બાદ આ છે આપણા આગળ નમક. તો સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દેવાનું છે, અને ત્યારબાદ હવે આપણે એની અંદર આ છે ખાંડ. તો હવે આપણે ખાંડ એડ કરવાની છે, અને ચપટી કઈ આપણે એમાં અંદર ખાંડ એડ કરવાની છે. અને ત્યારબાદ આ છે મારા આગળ દૂધ. તો હવે આપણે એનાથી લોટ બાંધી લઈશું. તો સૌપ્રથમ આ રીતના આપણે ફર્સ્ટ ક્લાસ આપણે મિક્સ કરી લઈશું લોટને, જેથી કરીને આપણે મીઠું છે એ ફર્સ્ટ ક્લાસ આપણે બધે જ આવી જઈએ એના માટે. અને ત્યારબાદ હવે આપણે આ છે દૂધ. તો આપણે ધીરે ધીરે આપણે દૂધથી આપણે લોટ બાંધતા જશું, અને જો તમારા પાસે દૂધ ના હોય અને તમે પાણીથી બાંધશો તો પણ ચાલશે. તો આપણે હવે ધીરે ધીરે આપણે દૂધમાં એડ કરતા જશું જેમ જોશે એ રીતના, અને લોટને આપણે ફર્સ્ટ ક્લાસ બાંધતા જશું. તો ચાલો હવે હું એક ફર્સ્ટ ક્લાસ લોટને બાંધી લઉં. દૂધ આપણે ઠંડુ લેવાનું નથી, જે આપણે નોર્મલ હોય એ જ દૂધ આપણે લેવાનું છે, અને એનાથી જ આપણે લોટ બાંધવાનો છે. એટલે બહુ આપણે ઠંડુ કંઈ દૂધ લેવાની કંઈ જરૂર છે નહીં. તો હવે આ રીતના આપણે ફર્સ્ટ ક્લાસ હવે આપણે લોટને બાંધી લીધું છે, અને ત્યારબાદ હવે આપણે એક વાસણ ઢાંકી અને રાખી દઈશું થોડીક વખત માટે. તો સૌપ્રથમ હવે આપણે ગેસને વેકટાવી લઈશું, અને ત્યારબાદ એક કડાઈ આપણે રાખી દઈશું. ત્યારબાદ હવે આપણે એની અંદર એકાદ પાવરા જેટલું આપણે તેલ એડ કરી દઈશું. તો હવે આપણું એકદમ ફર્સ્ટ ક્લાસ તેલ આવી ગયું છે, અને ત્યારબાદ આ છે આપણા ઘર જીરું. આપણે અડધી ચમચી જેટલું આપણે એમાં અંદર જીરું એડ કરી દેવાનું છે. અને ત્યારબાદ આ છે મારા ઘર પત્તાકોબી. તો હવે આપણે એ અંદર એડ કરી દેવાની છે. અને ત્યારબાદ આ છે આપણા ઘર ડુંગળી, જે આપણે ઝીણી સમારીને રાખેલી છે, તો એ અંદર એડ કરી દઈશું. અને ત્યારબાદ આ છે આપણે મરચાંની નાની કટકી. તો આપણે એમાં એકાદ મરચું જેટલું હોય એટલું આપણે એમાં અંદર એડ કરવાનું છે. અને ત્યારબાદ હવે આપણે બધો જ મસાલો છે એને ફર્સ્ટ ક્લાસ આપણે એને આ રીતના મિક્સ કરી લઈશું. એટલે કે થોડોક આપણે સાતડી લેવાનો છે. થોડુંક હવે આપણે આ રીતના સાતડી લીધું છે, અને ત્યારબાદ હવે આપણે આ છે ફ્લાવર. તો હવે આપણે એની અંદર એ અંદર એડ કરીશું, અને એને આ રીતના આપણે છીણી અને પછી આપણે એમાં અંદર એડ કરી દેવાની છે. તો આ રીતના ચાલો હું ફર્સ્ટ ક્લાસ એને છીણી અને એડ કરી દઉં. તો હવે આપણે કોબી અંદર એડ કરી દીધી છે ફ્લાવર કોબી, અને એને પણ હવે આપણે થોડીક વખત આપણે પાકવા દઈશું. તો ફર્સ્ટ ક્લાસ આપણે હવે એને પકાવી લઈએ. હવે આપણે થોડુંક મિક્સ કરી દીધા બાદ આ છે આપણે લસણ, જે આપણે એને ક્રશ કરીને રાખેલું છે, તો એ અંદર એડ કરી દઈશું, અને એને પણ હવે થોડીક વખત આપણે સાતડી લઈશું. તો હવે આપણે આ રીતના ફર્સ્ટ ક્લાસ થોડુંક આપણે સતળાઈ ગયું છે, અને ત્યારબાદ હવે આપણે એની અંદર જે બીજા મસાલા છે એ એડ કરીશું. તો આ છે મારા ઘર મરી પાવડર. તો આપણે એ ક્રશ કરેલો છે, તો એ અંદર એડ કરી દેવાનો છે. અને ત્યારબાદ આ છે આપણા ઘર રેડ ચીલી ફ્લેક્સ, અને એની જગ્યાએ જો તમે લાલ મરચું નાખશો તો પણ ચાલશે. અને ત્યારબાદ આ છે આપણા ઘર ગરમ મસાલો. તો હવે આપણે એ અંદર એડ કરી દઈએ. ગરમ મસાલો તમે એડ ન કરવો હોય, અને જો તમારે ચાટ મસાલો એડ કરવો હોય તો પણ ચાલશે. હવે તો બધા જ મસાલા એડ કરી દીધા છે, અને હવે આપણે એને ફર્સ્ટ ક્લાસ ફરીથી મિક્સ કરી લઈશું, અને લગાતાર આ રીતના મિક્સ કરી લઈશું જેથી કરી અને બધા જ મસાલા બધે જ ફ્લેવર આપણે મળી રહીએ એ રીતના ફર્સ્ટ ક્લાસ આપણે એને મિક્સ કરી લઈશું. તો આ છે આપણા લીલા ધાણા, અને હવે આપણે એ અંદર એડ કરી દેવાના છે, અને ફરીથી આપણે એને ફર્સ્ટ ક્લાસ થોડીક વખત આપણે એને સાતળી લઈશું. તો આ રીતના આપણે એને લગાતાર એને સાતળતું જવાનું છે. હવે આપણે બધો જ મસાલો ફર્સ્ટ ક્લાસ હવે આપણે સાતળાઈ ગયો છે. તો હવે આપણે એને ગેસ બંધ કરીએ, અને હવે આપણે એને ગેસ ઉપરથી ઉતારી લઈશું. તો હવે આપણે ઢાંકીને રાખ્યો હતો, એને થોડોક સમય થઈ ગયો છે. તો હવે આપણે લોટ હવે આપણે જોઈ લઈશું કેવો થઈ ગયો છે. તો આ રીતના આપણે ફર્સ્ટ ક્લાસ લોટ થઈ ગયો છે તૈયાર. હવે આપણે એની અંદર આપણે થોડુંક તેલ એડ કરી દઈશું આ રીતના, અને ફરીથી આપણે લોટને ફર્સ્ટ ક્લાસ આપણે ગૂંધી લઈશું. તો આ રીતના ફર્સ્ટ ક્લાસ ફરીથી આપણે લોટને ગૂંધી લેવાનો છે. આ રીતના ફર્સ્ટ ક્લાસ આપણે તેલ નાખીએ, અને હવે આપણે એને પણ ગૂંધી લીધો છે. તો હવે આ રીતના જેટલો લોટ છે એટલો બધો આપણે લઈ લીધો છે.
અને હવે એક આ છે મારા ઘર પાટલું અને એનામાંથી આપણે હવે આ રીતના આપણે ફર્સ્ટ ક્લાસ આપણે એને ગૂંદી લઈશું અને સરખા હિસ્સામાં આપણે હવે એને કટ કરી લેવાનું છે તો હવે આ રીતના આપણે એને સરખા હિસ્સામાં આપણે એને કટ કરી લેવાનું છે તો આ રીતના એને ફર્સ્ટ ક્લાસ કટ કરી લઈશું અને હવે આપણે આ જેટલા લુવા છે એટલા બધાય હવે આપણે આ રીતના ગોલ વાળી લેવાના છે અને ત્યારબાદ હવે આપણે એને વણવાના છે તો ચાલો હવે એને વણી લઈએ આપણે તો હવે આપણે આ રીતના ફર્સ્ટ ક્લાસ એને વણવાનું છે એના માટે સૌ પ્રથમ આપણે ગુંદરું બનાવી લઈશું તો આ રીતના આપણે થઈ જાય ત્યારબાદ હવે આપણે એક વેળાના મદદથી આ રીતના આપણે એને વણતું જવાનું છે તો ચાલો એનો ફર્સ્ટ ક્લાસ હું વણી લઉં અને આપણે એને પાતળું વણવાનું છે બને ત્યાં સુધી તો ચાલો ફર્સ્ટ ક્લાસ હવે એને આપણે વણી લઈએ તો ત્યારબાદ હવે આપણે ફર્સ્ટ ક્લાસ રોટલી વણી ગઈ છે અને જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ હવે આ રીતના આપણે આછું આછું હું આપણે પાથરી દેવાનું છે તો ચાલો ફર્સ્ટ ક્લાસ હું એને આ રીતના પાથરી દઈશ આપણે માથેથી એડ કરી દીધી છે ચીઝ અને ચીઝ ઓપ્શનલ છે જો તમે એડ કરશો તો પણ ચાલશે અને નહીં કરો તો પણ ચાલશે તો હવે આપણે આ રીતના હવે એને ફર્સ્ટ ક્લાસ હવે આપણે વારી લેવાની છે આ રીતના આપણે વારી લેશું અને આપણે આ રીતના વારી લીધા બાદ હવે આપણે આ રીતના આપણે એને ઘી લગાવી દઈશું અને જો તમારે ઘી ન લગાવવું હોય તો તમે તેલ ભી લગાવી શકો છો તો આ રીતના હું એને લગાવી દઉં અને ત્યારબાદ આપણે ફરીથી આ બાજુથી પણ એ જ રીતના આપણે એને વારી લઈશું તો આટલું આ રીતના આપણે એને પણ વારી લેવાનું છે અને ફરીથી આપણે આ બાજુ પણ અહીંયા આગળ પણ લગાવી દઈશું આપણે ઘીને અને આ બાજુ ભી લગાવી દઈશું ફર્સ્ટ ક્લાસ બંને બાજુ આપણે આ રીતના લગાવી દેવાનું છે જેથી કરીને માથેનો ભાગ આપણે જ્યારે લગાવી ત્યારે ફર્સ્ટ ક્લાસ ચીપકી જાય તો આ રીતના લગાવી દીધું છે અને અડધેથી આપણે આટલો ભાગ આ રીતના આપણે વારી લેવાનો છે અને આપણે એ જ રીતના સામેનો ભાગ પણ આ રીતના આપણે વારી લઈશું અને આ રીતના થોડુંક આપણે એને પ્રેસ કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે હવે એને હળવા હાથેથી આપણે એને આ રીતના પ્રેસ કરી દેવાનું છે અને આપણે એને થોડુંક વણી લઈશું હળવા હાથેથી તો આ રીતના આપણે એને ફર્સ્ટ ક્લાસ વણી લઈએ આ રીતના ફર્સ્ટ ક્લાસ બનાવી લીધા છે અને ત્યારબાદ હવે આપણે તેલ ગરમ કરીએ અને એને તરી લઈશું તો ચાલો તેલ ગરમ કરવા મૂકી દઈએ તો સૌપ્રથમ હવે આપણે ગેસને પેટાવી લઈશું અને ત્યારબાદ તેલ ગરમ કરવા માટે આપણે મૂકી દઈશું તો હવે આપણે ફર્સ્ટ ક્લાસ તેલ થઈ ગયું છે ગરમ અને હવે આપણે જેટલા બનાવેલા છે આ રીતના એ બધા તેલને હવે માં તરવા હવે આપણે અંદર એડ કરી દઈશું તો ચાલો હવે આપણે એમાં અંદર એડ કરી દઈએ તો હવે આ રીતના આપણે ફર્સ્ટ ક્લાસ હવે આપણે ફ્રાય થઈ ગયા છે બંને બાજુ આપણે ફ્રાય કરી લીધા છે અને હવે આપણે એને તેલમાંથી હવે આપણે લઈ લેશું ચાલો આપણે એને તેલમાંથી કાઢી લઈએ તો હવે આપણી રેસીપી એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે તૈયાર અને સાથે જે આપણે ટમેટા કેચપ તો તમે ફર્સ્ટ ક્લાસ જોઈ શકો છો કેટલી એની અંદર આપણે લેરું પડી છે આ રીતના તો આ રીતના તમે પણ બનાવશો એટલે તમારે પણ ફર્સ્ટ ક્લાસ રેસીપી થઈ જશે તૈયાર તો હવે આપણે આજનો વિડીયો અહીંયા જ કણે પૂરો કરીશું અને મળીશું ફરી એક નવા વિડીયો સાથે ત્યાં લગીને મને આપો રજા અને જો આપણી આજની રેસીપી તમને સારી લાગી હોય તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં રહેલ બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી કરીને સૌપ્રથમ પહેલો વિડીયો તમને મળતો રહે મળશું મેળગડે મળશું કામગીરી મળી આમ કરણ તેથી ધરતી ધક્તિ હરિયમ થશે જય માતાજી જય માં મોગલ જય સિદ્ધાર્થ અને બ્રહ્મસે બોલીએ રાધે રાધે